મિત્રો બે હજાર ચોવીસમાં ગુજરાતી ફિલ્મો એક તો પહેલાં તો હોલસેલ ભાવમાં આવવાની છે એટલે કે જથ્થાબંધ ગુજરાતી ફિલ્મો બે હજાર ચોવીસમાં આવવાની છે બે હજાર ત્રેવીસમાં જે આવી હતી એના કરતાં ડબલ જ તમે ગણી લો એક એક મહિનામાં એક એક અઠવાડિયામાં એક ફિલ્મ આવવાની છે એક મહિનામાં ચાર ફિલ્મો આવવાની છે તો બે હજાર ચોવીસમાં ઘણી ફિલ્મોની અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે ઘણી ફિલ્મોની અનાઉન્સમેન્ટ શરૂ છે ઘણી ફિલ્મોની અપડેટ આવી ગઈ છે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ નથી થઈ પણ ઇનસાઈડ ન્યૂઝથી અપડેટ આવી ગઈ છે હવે એ બધી ફિલ્મોમાં પણ જે અલગ યુનિક કોન્સેપ્ટવાળી ફિલ્મો છે ને એનું જો તમને લિસ્ટ આપું તો એમાં પહેલાં નંબરની કસુંબો છે જે એક યુનિક કોન્સેપ્ટ પર છે પછી એક હિતુ કનોડિયાની ફિલ્મ નાસુર પણ કહી શકાય જેનું પોસ્ટર આવી ગયું છે પણ પોસ્ટર પરથી લાગે છે કે થોડું અલગ જોવા મળશે ભલે આખી ફિલ્મ કદાચ અલગ ના હોય કે જે યુનિક ના હોય પણ થોડું અલગ જોવા મળશે પછી એક બીજી ફિલ્મ છે સમંદર જેનું એક ટ્રેલર ટીઝર આવી ગયું છે એક વિડીયો આવી ગયો છે અને હવે એ લિસ્ટમાં છે ને એક નવી ફિલ્મ તમારે એડ કરવાની છે જેનું નામ છે સાસણ હવે એ ફિલ્મનું જે મોશન પોસ્ટર ગઈકાલે રિલીઝ થયું છે તો એમાં કાસ્ટ વિશે તમને હું જણાવી દઉં તો ચેતન ધાનાણી અંજલી બારોટ મુકેશ પટેલ પછી રાગીની શાહ મૌલિક નાયક અને મેહુલ બુચ આ ફિલ્મમાં જોવા મળવાના છે ડિરેક્ટરની તમને વાત કરું તો અશોક ઘોષ આ ફિલ્મના ડિરેક્ટર છે અને કિરીટ પટેલે આ ફિલ્મ લખેલી છે એટલે કે ફિલ્મના જે રાઇટર છે એ કિરીટ પટેલ છે હવે મોશન પોસ્ટર રિલીઝ થયું છે મોશન પોસ્ટરમાં જે બીજીએમ વાગી રહ્યું છે એકદમ જોરદાર છે ફિલ્મનું નામ છે સાસણ એટલે જે આપણા ગિરનારમાં આપણે જે ગીરમાં સાસણ નામનું જે જંગલ આવેલું છે એના બેઝ પર આ ફિલ્મ છે અથવા તો એની કંઈ સ્ટોરી હશે પણ અત્યારે મને જો મારો પર્સનલ મને એવું લાગે છે કે આ ફિલ્મ ક્યાંક ને ક્યાંક જંગલ એડવેન્ચર હશે અત્યારે તો કંઈ સ્ટોરીની ખબર નથી પડતી કોઈ મારી પાસે એવી ન્યૂઝ ન્યૂઝ નથી ઓફિશિયલ અપડેટ નથી પણ આ મોશન પોસ્ટર મેં જોયું એટલે એના પરથી હું કહું છું કે આ ફિલ્મ છે ને એ લગભગ લગભગ જંગલ એડવેન્ચર હશે કે ભાઈ જંગલની અંદર જ આખી સ્ટોરી હશે પણ જો જંગલ એડવેન્ચર હશે ને તો ક્યાંક ને કંઈક ફિલ્મનું બજેટ પણ ખૂબ સારું એવું હશે કારણ કે જંગલ એડવેન્ચર એટલે જો જંગલ બતાવવું એમાં વીએફએક્સ સીજીઆઈનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય એટલે ખર્ચો પણ સો એ સો ટકા થવાનો જ છે અને જો આખી ફિલ્મ જંગલમાં તમારે બતાવ્યું હોય તો એમાં તમારે પ્રાણીઓ બતાવવાના અને પછી કોઈ લોકેશન સારું એવું તમારે જંગલનું બતાવવાનું જે પડદા પર પબ્લિક જોવે તો ઇમ્પ્રેસ થઈ જાય કે ભાઈ વાત જબરજસ્ત જંગલ બતાવેલું છે પછી ભલે તમે શૂટિંગ સ્ટુડિયોમાં જ કરો પણ તમારે જે રીતે જંગલ બતાવવું પ્રાણીઓ બતાવવા સિંહ વાઘ દીપડા ચિત્તા તમારે જે કંઈ બતાવવું એ બધું જ વેફેક્સમાં બતાવવાનું થાય એટલે લગભગ માની લઈએ કે પચાસ ટકા ફિલ્મમાં આપણે ફિલ્મમાં જંગલ બતાવવાનું થાય ને તો હવે પચાસ ટકા જંગલ બતાવવામાં પણ ખર્ચો ખર્ચો જે છે એ ખૂબ કરવો પડે કારણ કે પચાસ ટકા ફિલ્મમાં તમારે જંગલ બતાવવાનું થાય ને તો પહેલી વસ્તુ તો તમને એવું ન લાગવું જોઈએ કે આ ફેક છે અહીંયા જે હીરો ઊભા છે એની પાછળનું જે જંગલ છે એકદમ ફેક પણ ના લાગવું જોઈએ એટલે હા એકાદ બે સીન હોય તો વાંધો નહીં તો પબ્લિક એક્સેપ્ટ કરી લે પણ પચાસ ટકા ફિલ્મમાં તમારે વીએફએક્સિજનો ઉપયોગ કરવો પડે અને એમાં પણ જો જરીક ચૂકાઈ ગયા એટલે વાત ખતમ એ તો હવે જે હોઈએ અત્યારે તો કઈ આપણે ખબર નથી પણ આ તો અંદાજ આપણે લગાવીએ છીએ કે મોશન પોસ્ટર પરથી લેવું લાગે છે કે એક એડવેન્ચર ફિલ્મ હશે તો જોઈએ જે હોય અત્યારે બીજી એમ છે ઇમ્પ્રેસ કરે છે જોરદાર છે હવે આ ફિલ્મ છે ને બે હજાર ચોવીસમાં જ આવવાની છે હવે ક્યારે આવશે પછી ટીઝર ટ્રેલર એ બધી અપડેટ હવે ધીરે ધીરે આવશે આપણે જોઈએ અને ફિલ્મનું શૂટિંગ છે ને લગભગ લગભગ પૂરું થઈ ગયું છે એટલે હવે આવતા આવતા લગભગ બે મહિનાની અંદર અંદર કદાચ આ ફિલ્મની કંઈ અનાઉન્સમેન્ટ રિલીઝ ડેટ કે પછી જે કંઈ જાહેર થાય જોઈ લઈએ હવે ક્યારે થાય છે બાકી તમને મોશન પોસ્ટર કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો ધન્યવાદ